રાજુલા ખાતે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી। જીએચસીએલ વિક્ટર દ્વારા રાજુલા સીએસઆર દ્વારા લોક સુખાકારી કાર્યો કરી રહ્યું છે, જેમાં જળ સંચય કાર્યક્રમ અંતર્ગત આજરોજ 22 માર્ચ 2021 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી રૂપે આજે એક દિવસીય સેમિનાર જે વિક્ટર ગામ ખાતે કરવામાં આવેલ, ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને આ એક દિવસીય સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પાણી બચાવો, પાણીથી થતા રોગો, પાણીનું મહત્વ જેવા મુદ્દાઓને લઈને વાર્તાલાપ થયો હતો। અને આ કાર્યક્રમમાં મુખ્યત્વે આ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વરસાદી ભૂગર્ભ જળ ટાંકાના ચાંચ અને ખેરા ગામના આશરે 125 લાભાર્થીઓને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। અને આ કાર્યક્રમના અંતે લાભાર્થીઓને જીએચસીએલ દ્વારા પાણી ટાંકાની સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। અને અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત આશરે 28 લાખ જેટલી સહાય ચૂકવવામાં આવી છે। અને કાર્યક્રમની આભાર વિધિ બાદ સંભારણા રૂપે સ્વરૂચિ ભોજન લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવતા જીએચસીએલ ફાઉન્ડેશન વિક્ટર ગામની ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી। અને અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ ફાઉન્ડેશન દ્વારા લોક ઉપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે। જી સાહેબ, આજે તમારા જીએસએલ ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તો આજનો તમારો કાર્યક્રમ શું હતો અને થોડી રૂપરેખા જણાવશો સાહેબ? 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ, અને જીએસએલ ફાઉન્ડેશન જળ બચાવના જે કાર્યક્રમ કરે છે તેના ભાગરૂપે દરિયાકાંઠાના જે ગામો છે, ચાંચ, ખેરા, પટવા, કે જેમાં જીએસએલ ફાઉન્ડેશને લગભગ 200થી ઉપરાંત ભૂગર્ભ જળ ટાંકા કર્યા છે। ઘરનું પાણી ઘરમાં સંગ્રહાય એ સંકર સાથે જેટલા પણ અમારા લાભાર્થી છે, બધા લાભાર્થીને અહીંયા બોલાવવામાં આવ્યા। આ ટાંકાના પાણીની મરામત કેવી રીતે કરવી એની માર્ગદર્શન આપવામાં આવ્યું, જળને કેવી રીતે સંગ્રહવું એની માહિતી આપવામાં આવી, ઉપરાંત જીએસએલ ફાઉન્ડેશન જે આ લાભાર્થી ટાંકો બનાવે છે એને આર્થિક રીતે જે મદદરૂપ થાય છે એમાં 50% જેટલી મતભર રકમ આજનો આ કાર્યક્રમમાં રાખવામાં આવી, અને જે પણ લાભાર્થીના ટાંકા પૂર્ણ થયા છે એ બધાને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, કેએન ન્યૂઝ।